સુરતના ઉધનામાંથી નોકરીની લાલચ આપનાર મહાઠગ ઝડપાયો છે. સરકારી નોકરી આપવાની લાલચ આપનાર ઠગ ઝડપાયો છે. ઉધના પોલીસે હાર્દિક મિસ્ત્રીની ધરપકડ આ મુદ્દે કરી છે. સ્મિમેર હોસ્પિટલમાં નોકરી આપવાની લાલચ આપતો હતો આરોપીની અગાઉ રાજકોટ પોલીસે પણ ધરપકડ કરી હતી. રોકડ અને મોબાઈલ મળીને 2.32 લાખનો મુદ્દામાલ આ મુદ્દે કબજે કરવામાં આવ્યો છે. વધારે તપાસ પોલીસે શરૂ કરી છે. સંવાદદાતા ચેતન અમારી સાથે વધુ એકવાર ફોનલાઈન પર જોડાયા છે. ચેતન, નોકરી આપવાની લાલચ આપતો હતો આરોપી ઝડપાયો છે, શું વધારે વિગતો? જી બિલકુલ, જે ઘટના છે તે સુરતના ઉધના વિસ્તારની છે. જે હાર્દિક મિસ્ત્રી નામનો જે યુવાન છે તે અલગ અલગ જે લોકો છે તે લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપતો હતો અને તેમની પાસેથી રૂપિયા પડાવી લેતો હતો. ખાસ કરીને જે સુરતની સિવિલ હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ આ ઉપરાંત જે આરોગ્ય કેન્દ્રો છે તેમાં સરકારી નોકરી આપીને લાખો રૂપિયાની જે રકમ છે તે રકમ પોતે ઉસેટી લેતો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને જે ભૂખ બન્ના છે તેમણે ઉધના પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ મહાઠગને શોધવાની કવાયત હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસે હાર્દિક મિસ્ત્રીની જે છે તે ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી જે રોકડ અને મોબાઈલ મળી રૂપિયા 2.32 લાખનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો. જે હાર્દિક મિસ્ત્રી છે તે પોતાનો જે ઇન્સ્ટાગ્રામ છે તે ઇન્સ્ટાગ્રામ પર આ લોભામણી જે જાહેરાતો છે તે આપતો હતો. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જે હાર્દિક મિસ્ત્રી છે તેના રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી છે. બિલકુલ, ચેતન આભાર આપનો તમામ જાણકારી માટે.